नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला परिवार में आपको हार्दिक स्वागत है। गया वीडियो में आपने स्वाध्याय 3.2 दाखला नंबर 3 की गणतरी करी थी। एना आधार दाखला नंबर 4 और 5 आपने जाते करवाना था। हवे स्वाध्याय 3.2 दाखला नंबर 6, तो दाखला नंबर 6 पाना नंबर 137। एक शहर में कापड़ना धंधा में कार्यरत 10 पेढ़ी वार्षिक सरेराश नफो अने सरेराश वार्षिक वहीवटी खर्च की माहिती नीचे मुजब छे। तो आपने नफो एटले एक लाख में आप्यो है अने वहीवटी खर्च एटले वाय पण लाख में आप्यो है। तो आपने मध्यक अने प्रमाणिक विचलन की माहिती आपी अने आपने सहविचलन की माहिती आपी। तो आ पर थी वाय नी एक्स पर नी निय संबंध रेखा मेरो એટલે આપણે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવ 10 પેટી એ અને n બરાબર 10। હવે x બાર, કારણ કે x નો નફો એટલે મધ્ય, એટલે x બાર બરાબર 60 અને y બાર બરાબર 25। હવે sx એટલે x નું પ્રમાણિક વિચલન xx बराबर आपने 6 અને y નું પ્રમાણિક વિચલન sy બરાબર 3 આપ્યું। હવે સહવિચલન એટલે cov xy બરાબર 10.4। આ માહિતી પરથી આપણે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવવાની। તો આપણે સહવિચલન ની માહિતી આપી હોય ત્યાં એનું સૂત્ર, तो अपने यह सूत्र ले तो b बराबर cov xy छेद में s x स्क्वायर। तो cov xy बराबर कितने आए पाए 10.4 छेद में s x स्क्वायर, એટલે s x कितना है 6 નો વર્ગ, તો 10.4 છેદ માં 36। તો 10.4 ભાગ્યા 36 तो 10.4 पाएंगा 36 बराबर कितना हो से 0.28 अरे 8 आता ने 8 है पाए तो जो पॉइंट से बे आंकड़ा हो वीडियो आंकड़ो 5 और 5 से ही વધારે હોય તો આપણે ઉમેરી દેવાનું। તો 0.29 તો આપણે બી ની કિંમત કેટલી મળી 0.29। હવે આપણે એ ની કિંમત શોધી તો a બરાબર y બાર માઈનસ b x બાર y બાર, તો y બાર કેટલા આપ્યા છે 25 માઈનસ b એટલે 0.29 અને x બાર કેટલા આપ્યા છે 60। તો 25 માઈનસ 0.29 ગુણ્યા 60 0.29 ગુણ્યા 60 तो कितना हो से 70.4। अबे 25 माइनस 70.4 7.6। तो आपने मिली ये नहीं थी ए बराबर 7.6 बी बराबर 0.29। तो ये ना आता है वाई स्क्वायर बराबर ए प्लस बी एक्स ए बराबर 7.6 प्लस b એટલે 0.29 અને x આપણે x ની કિંમત લખી નથી। તો આ થઈ y ની x પર ની નિયત સંબંધ રેખા। તો આ રીતે આપણે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવી શકાય। હવે એ જ રીતે દાખલા નંબર 7 સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 7 ની આપણે રકમ જોઈએ। ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ સરેરાશ વરસાદ અને મકાઈની ઉપજ વચ્ચેના સંબંધ જાણવા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો મળે છે। વરસાદ એટલે આપણે એક્સ આપ્યા અને મકાઈની ઉપજ એટલે વાય। હવે આપણે મધ્ય અને વિચલન આપ્યું છે અને સહસંબંધ ધારણ કર્યો। હવે નીચેની માહિતી જો, જ્યારે વરસાદ 60 સેમી પડે ત્યારે પ્રતિ મકાઈની ઉપજનું અનુમાન મેળવો। હવે આપણે આમાં x પર
अव्ययी परिपद। तो दाखला नंबर 7, तो x पर x पर बराबर कितना एक पर है, x पर बराबर 80 અને y પર બરાબર આપણે 180 અને વિચલન આપ્યું છે આયા કરે આપણે પ્રમાણિત વિચલન આપ્યું તો એટલે વિચલન એટલે as x નો સ્ક્વેર બરાબર આપણે કેટલા આપ્યા 64 અને sy નો સ્ક્વેર બરાબર 225 હવે આયા વિચલન આપ્યું છે તો આપણે પ્રમાણિત વિચલન શોધવાનું પ્રમાણિત વિચલન શોધવાનું એટલે આનું વર્ગમૂળ શોધવાનું અને વર્ગમૂળ કેટલું થાય sx = 8 અને sy = 15 કેટલા થાય હવે આપણે સહસંબંધા સહસંબંધા એટલે r = 0.23 અને નીચે આપણે માહિતી કે જ્યારે વરસાદ 60 સેમી વરસાદ એટલે x x = 60 ત્યારે y ની કિંમત આપણે શોધવાની હોય y નું પૂર્વાનુમાન કરવાનું તો આપણે સહસંબંધની માહિતી આપી છે તો એના આધારે આપણે સૂત્ર મૂકવાનું તો v = r * sy ના છેદમાં sx r એટલે 0.82 ગુણ્યા sy sy કેટલા છે 15 ના છેદમાં sx એટલે 8 તો 0.82 તો 0.82 ગુણ્યા 15 ભાગ્યા 8 એટલે કેટલા આવ્યા 1.5375 આવ્યા તો 5 પછી 2 આગળ બીજો આંકડો 5 અથવા 5 થી મોટો હોય તો આપણે એને ઉમેરી દે તો કેટલા થશે 1.54 આપણે b ની કિંમત કેટલી મળી 1.54 v ની કિંમત મળી તો હવે એ શોધી તો a બરાબર સૂત્ર શું હોય y બાર માઇનસ b x બાર y બાર કેટલા છે 180 માઇનસ b એટલે 1.54 x બાર કેટલા આપ્યા છે 82 તો 180 માઇનસ હવે 1.54 ગુણ્યા 82 1.54 ગુણ્યા 82 126.41 હવે 180 માંથી 126.41 બાદ કરીએ તે 53.72 કેટલા આવશે 53.72 તો હવે આ કિંમત આપણે a ની મળી a બરાબર 53.72 હવે y સ્ક્વેર બરાબર a + 3x એ એટલે આપણે કેટલા આવ્યા છે 53.72 + b બરાબર 1.54x આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવી આટલી આપણે ગણતરી કરી ત્યાર પછી આપણે જોવાનું કે x બરાબર આપણે આપ્યા છે તો x બરાબર કેટલા આપ્યા છે 60 તો x બરાબર 60 ત્યારે y ની કિંમત શું છે તો y સ્ક્વેર બરાબર a + bx 1.54 + 1.54 x બરાબર કેટલા આપ્યા છે 60 1.54 + 1.54
આ દાખલાને અનુસંધાનમાં એટલે આ દાખલાને ધ્યાનમાં લઈ ઉદાહરણ આપણે 8 9 અને 10 અને દાખલા નંબર વિભાગી દાખલા નંબર 3 4 અને 5 આ રીતે ગણવાના જાતે નમસ્કાર।